નમસ્કાર. સ્પેશિયલ રિપોર્ટ સાથે હું શું જૈની વાત કરીએ. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે મિલકા નદીના કાંઠે ઐતિહાસિક અને 5500 વર્ષ જૂનું ખૂબ જ પ્રાચીન પાંડવકાલીન મહાદેવ મંદિર આવેલું છે. અહીં ભગવાન ભોળાનાથ ખુદ પ્રગટ થયા હતા. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શને આવે છે, તેમજ મંદિર દ્વારા રોજ હરિહરનો સાદ પડે છે. બરવાળા તાલુકાના ભીમનાથ ગામે હજારો વર્ષ જૂનું ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. અહીં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન ભોળાનાથ પાસે માથું ટેકવી દર્શન કરવા આવે છે, જ્યારે હાલ શ્રાવણ માસ ચાલતો હોય જેથી રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે. ભીમનાથ ગામ, જે ગામનું નામ ભીમનાથ મહાદેવ પરથી પડ્યું છે. લોકવાયકા મુજબ અંદાજે 5500 વર્ષ જૂનું આ શિવલિંગ છે. પાંડવો જ્યારે અજ્ઞાતવાસ ભોગવતા હતા તે સમયે 5 પાંડવોમાંના એક એવા અર્જુનને બાધા હતી કે જ્યાં સુધી મહાદેવજીની પૂજા અર્ચના ના કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું અન્ન કે ફળફળાદી આરોગવાનું નહીં. જેના ભાગરૂપે 5 પાંડવોમાંના એક એવા ભીમ કે જેઓને ભૂખ સહન નહીં થતા અને ભૂખ્યા નહીં રહેવાની ટેવ ધરાવતા હોય તો તેમને તે સમયે આ બધા જંગલ વિસ્તાર કે જે તે સમયમાં હિડમ્બા વન તરીકે ઓળખાતો વિસ્તાર હતો ત્યાં જંગલમાં કોઈ શિવ મંદિરની શોધમાં નીકળ્યા હતા. ત્યારે બાજુમાં જ આવેલ લીલકા નદી પાસે બધા પાંડવોને બેસાડી શિવલિંગની શોધમાં નીકળ્યા હતા. તેવામાં એક પથ્થર કે જે વરખડાના ઝાડ નીચે પડ્યો હતો, જેને જંગલી વનસ્પતિ ફળ ફૂટ ચડાવી અને શિવલિંગ જેવો દેખાવ આપ્યો અને બાદમાં પાંડવો પાસે જઈને કહ્યું કે ચાલો મેં શિવલિંગની શોધ કરી છે. તેમ કહેતા જ અર્જુન ખુશ થઈ અને પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ માન્યતાપૂર્વક તે શિવલિંગની પ્રથમવાર પૂજા કરવામાં આવી અને એવું માની લીધું કે આ મારી પૂજા શિવજીએ માની લીધી છે. ત્યારબાદ બધા ભાઈઓએ ભોજન તેમજ ફરાળ આરોગ્ય અને ત્યારબાદ થોડા સમય બાદ તરત જ ભીમ હસવા લાગ્યા કે અહીંયા આવા જંગલમાં કેવા ભગવાન અને અર્જુન, કેવી તમારી ભક્તિ, આ ભક્તિ તારી ખોટી છે, આવી ટેકના કારણે તમે અમે બધાને ભૂખે મારો છો. ત્યારે અર્જુને કહ્યું કે ભાઈ ભીમ, મારી પૂજા શિવજીએ સ્વીકારી છે. એમ કહેતા ની સાથે જ ભીમે કહ્યું તો ચાલો આપણે આ પથ્થરની ખાતરી કરીએ. તે બાદ તમામ અહીંયા આ સ્થળ પર આવ્યા અને પથ્થર ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ નહીં ઉચકાતા પોતાની પાસે રહેલ ગદાનો પથ્થર પર પ્રહાર કર્યો અને પથ્થરના બે ભાગ થઈ ગયા અને પથ્થરમાંથી દૂધની ધારા વહેવા લાગી. તે જોઈને સૌ મંત્રમુગ્ધ થઈ ગયા અને શિવજી સાક્ષાત દર્શન આપ્યા અને શિવજીએ સાક્ષાત દર્શન આપ્યાની અનુભૂતિ થતાં જ તેમની પૂજા અર્ચના કરી હતી. મારું નામ અર્ષદરાય છેલશંકર શુક્લા છે. અહીંયા હું લગભગ 50 વર્ષથી પૂજારી તરીકે સેવા આપું છું. આ ભીમનાથ મહાદેવજીના ઇતિહાસ વિશે હવે આપને જણાવું છું. પાંડવો વનવાસ દરમિયાન ફરતા ફરતા આ બાજુ આવેલા, એમાં અર્જુનજી છે એ મહાન શિવ ભક્ત હતા. શંકરની પૂજા કર્યા બાદ જ એ ફરાળ કરતા, નહીતર આખો દિવસ ભૂખ્યા રહેતા. હવે આ હેડંબાના વનમાં ચાઈ શંકરનું મંદિર નહીં, જ્યાં સુધી અર્જુનજી પૂજા ન કરે ત્યાં સુધી એકે ભાઈ જમે નહીં. સાથે ભીમભાઈ હતા, ખૂબ ભૂખાળ હતા. ભીમ કે આ અર્જુનજી પૂજા નહીં કરે ત્યાં સુધી મને જમવા નહીં મળે, માટે કંઈક યુક્તિ કરું. એટલે બાજુમાં લીલકા નદી છે ત્યાં બધા ભાઈઓને બેસાડી ભીમભાઈ અહીંયા આવે છે. આ વરખડાના ઝાડ નીચે આ ઓરિજિનલ પથ્થર જોઈ એના ઉપર બધી જંગલી વનસ્પતિ જળ ચડાવી પૂજા જેવો દેખાવ કરી અર્જુનજીને કહે ચાલો ભાઈ મેં શંકર ગોત્યા છે. અર્જુનજીમાં શ્રદ્ધા વિશ્વાસ ને ભક્તિ હતી, અહીં આવી પૂજા કરી, માની લીધું કે મારી પૂજા શંકર ભગવાને સ્વીકારી છે. ત્યારબાદ બધા ભાઈઓએ ફરાળ કર્યું જમ્યા એટલે ભીમ હસવા લાગ્યો. આમ સૌપ્રથમ વખત આ શિવલિંગની પૂજા અર્ચના અર્જુન દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ પવિત્ર શિવલિંગ તેમજ વરખડાના વૃક્ષને ઘણા વર્ષો બાદ હટાવીને દૂર ખસેડવાનો પ્રયત્ન કરાયો હતો, પણ જેવો તેનો કાપવાનો પ્રયાસ કરતા જ તેમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. ત્યારબાદ આ પવિત્ર વૃક્ષ તેમજ શિવલિંગ પ્રત્યે લોકોની આસ્થાનો પ્રભાવ વધ્યો હતો, જે આજે અહીંયા લાખો લોકો આ પવિત્ર સ્થળના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. તેમજ અહીંયા એક વિશિષ્ટતા જોવા મળે છે કે દરેક શિવ મંદિરોમાં શિવલિંગ જોવા મળે છે, પરંતુ અહીંયા થાળું દેખાય છે, જ્યારે લિંગ દેખાતું નથી, કારણ કે ભીમે ગદા મારી હતી જેના કારણે પથ્થર અંદર જતો રહ્યો હતો અને તે જ સ્થિતિમાં હાલ છે. લીલકા નદીના કાંઠે આવેલ પૌરાણિક મહાદેવના મંદિરે
ભક્તો દરરોજ દર્શને આવતા હોય છે, પરંતુ શ્રાવણ માસમાં શિવના દર્શનનો એક અનેરો લાભ હોય છે. અહીં ભક્તો દર્શન કરવા આવે ત્યારે તેમને સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય તેવો ભાસ ભક્તો અનુભવે છે. મારું નામ બળવંતસિંહ ગોહિલ છે. હું બરવાળાથી અહીંયા ભીમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવ્યો છું. આ જગ્યા પુરાણી છે. ભીમનાથ મહાદેવ બરવાળા તાલુકાનું ભીમનાથ મહાદેવ મંદિર છે. પુરાણ કાળનું વર્ષો જૂનું અહીંયા મંદિર છે અને સાક્ષાત ભીમે ગદાનો પ્રહાર કરી અને અહીંયા સાક્ષાત ભગવાન પ્રગટ થઈ ગયેલા હતા. અહીંયા અમને બહુ આસ્થા છે. દર શ્રાવણ મહિનામાં અને દર્શન કરવા માટે આવ્યા છે. અવારનવાર અહીંયા દર્શન કરવાથી સાક્ષાત દાદાના દર્શન થતા હોય અમને ભાસ થાય છે. અહીંયા જે પણ મનોકામના રાખીએ છીએ એ પૂરી થાય છે. અહીંયા દર રક્ષાબંધનના દિવસે તમામ તાલુકાઓના બ્રાહ્મણો અહીંયા જનોઈ બદલાવે છે. અહીંયા દર ભાદરવી પૂનમનો મોટો મેળો પણ ભરાય છે. અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે અને અહીંયા એક સરસ મજાનો આપણે વનમાં દાદા દર્શન દેતા હોય એવો ભાસ થાય છે અને ખૂબ અનુભૂતિનો આનંદ. પાંડવોના સમયમાં વિસ્તાર હિડંબા વન હતું અને તે સમયે પાંડવ પરાશિવની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ભોળાનાથ ખુદ પ્રગટ થયા હતા, જેથી ભોળાનાથનું આ પ્રાગટ્ય મંદિર છે, જેથી અહીં શ્રાવણ માસ દરમિયાન દુનિયામાંથી મોટી સંખ્યામાં ભક્તો દાદાને માથું ટેકવા આવે છે અને ધન્યતા અનુભવે છે. 5500 વર્ષ જૂનું પાંડવોકાલીન ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનો એક અનેરો જ લાભો છે. તો વળી મંદિર ટ્રસ્ટ પર આ ભક્તો માટે સુંદર પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ દર ભાદરવી અમાસના દિવસે અહીં લોકમેળો યોજાય છે. તેમજ વધારે સંખ્યામાં બ્રાહ્મણો જનોઈ બદલાવે છે. આમ ભીમનાથ મહાદેવના મંદિરે દેશ અને દુનિયામાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવીને દાદાને માથું ટેકવે છે. ભીમનાથ મહાદેવના કારણે આ ગામનું નામ ભીમનાથ રાખવામાં આવ્યું છે. હરેશ પટકીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. હું મહામલ્લેશ્વર આશુતોષ ગીરે. મંદિર તો બધા જાણે જ છે કે આની સ્વયંભૂ લિંગ છે અને પહેલી પૂજા અર્જુને કરેલી છે, એટલે મહાભારત કાલીન આ શિવલિંગ છે. પણ વર્તમાન સ્વરૂપે મંદિરની સ્થાપના લગભગ 800 વર્ષ પહેલા થયેલી છે. તમામ આપણે ધાર્મિક કાર્યક્રમો થાય છે. બેઝિકલી અમે આખા ગુજરાતમાં સૌથી વધારે લઘુરુદ્ર એક મહિનામાં થતા હોય તો ભીમનાથ મહાદેવમાં થાય છે અને 30-30 દિવસ બ્રાહ્મણોની બ્રહ્મભોજન થાય છે અને આખા મહિનામાં અહીંયા લગભગ 1,00,000 લોકો પ્રસાદ લે છે. અમાસ નદી સત્સંગમાં લગભગ 2,000-2,500 મહિલાઓ હોય છે. 12 મહિના દરેક અમાસમાં મહિલા સત્સંગ હોય છે અને એમાં 2,000-2,500 મહિલાઓ હોય છે. હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.